दाखला तरीके तो इना एज केंद्र थी एक बीजु वर्तुळ ने दोरवामां आवे अने ई बीजा वर्तुळ ने त्रिज्या आर टू त्रिज्या पर हवे तो छोरा त्रिज्या अलग अलग छे कारण त्रिभुज केंद्र बंने नुं कयुं छे एक ज केंद्र छे तो आवा वर्तुळ ने आपणे कयुं कहीशुं समकेंद्रीय वर्तुळ कहीशुं बराबर छे तो तमने छोकराओ प्रश्न पूछे के भाई एक छोकरा तो आ समकेंद्री वर्तुळ छे के अलग अलग वर्तुळ छे केवा छे त्रिज्या तो त्रिज्या अलग अलग छे पण केंद्र बने नु केवुं छे छोकराओ एक ज छे એટલે કે બી છે કેન્દ્ર બિંદુ છે બને નું તો આવો જે એક જ કેન્દ્ર ધરાવતા વર્તુળ હોય એને કેવા કેન્દ્ર કેવા વર્તુળ કહેશો કે સમકેન્દ્રીય વર્તુળ કહેવાય ઓકે સારું હવે એ પોઈન્ટ કે તમને હવે બીજો એક પોઈન્ટ છે વર્તુળનો છે એટલે કે બે વર્તુળ હોય વર્તુળોનો છે એટલે કે બે વર્તુળ હોય તો એની પોસિબિલિટી શું એકબીજાને છેદવાની એકબીજાને ભેગા થવાની પોસિબિલિટી શું તો ભાઈ દાખલા તરીકે એવા ત્રણ પોસિબિલિટી જોવા મળે એક તો ભાઈ વર્તુળ છે બે બિંદુઓમાં છેદતું હોય બે વર્તુળ હોય કેટલા બિંદુમાં છેદે તે દાખલા તરીકે આ જો આ એક વર્તુળ આ બીજું બરાબર છે તો જો આ બંને વર્તુળ કેટલા બિંદુમાં છેદે છે અથવા તો બને સાવલે બિંદુ શું છે તો આ તમને ખબર પડે કે જો વર્તુળ છે કઈ રીતે છે ને એક તો પહેલી પોસિબિલિટી કા તો ભાઈ બે બિંદુ બે ભિન્ન બિંદુઓમાં એટલે કે બે એના સામાન્ય બિંદુ અથવા તો કોમન બિંદુ અથવા તો બે છેદ બિંદુ કેટલા છે બે એટલે કે બે ભિન્ન બિંદુમાં છે હવે દાખલા તરીકે આયા જે મેં એક વર્તુળ એવું લીધું છે કે જેનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા r1 છે બીજું વર્તુળ એવું છે કે જેનું કેન્દ્ર પી છે અને ત્રિજ્યા કેટલી છે આર છે
R1 અને R12 એટલે બંને અલગ અલગ છે. હવે દાખલા તરીકે ઓ વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થાય? ઓ વર્તુળ આજો આ છેદમાં દે તેની ત્રિજ્યા કેટલી? R1 બરાબર. એવી જ રીતે આ બીજું વર્તુળ છે તેની ત્રિજ્યા કેટલી થાય? એની છેદમાં જોઈએ કે ભાઈ એની R2 ત્રિજ્યા છે બરાબર છે. તો હવે આપણને એમ બધાય કે ભાઈ ક્યારે બે વર્તુળો છે એકબીજાને ભિન્ન બિંદુમાં છે, ક્યારે એવું પોસિબલ બને? તો કે અહીંયા તમે જુઓ, તમે સહજ વિચારો કે જો કદાચ આર વન પ્લસ આર ટુ કરું તો આમાં એ પોસિબિલિટી થાય છે આર વન પ્લસ આર ટુ? તો કે ના. તો કે આર વન અને આર ટુ ના સરવાળા કરતા આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર, ખાસ કરીને વર્તુળો ભાઈ કઈ રીતે છેદ છે, ભાઈ અંદર છેદ છે બહાર છેદ છે કઈ રીતે છે, એ ખાસ કરીને કેની ઉપર આધાર રાખે? તો કે ભાઈ બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. આ બંને કેન્દ્ર છે, એક કેન્દ્ર ઓ અને બીજા વર્તુળનું કેન્દ્ર પી છે, બે કેન્દ્ર વચ્ચેનું અંતર ધારો કે ડી છે. અંતર કેટલું છે? ડી. આ કોની વચ્ચેનું? તો કે ભાઈ કેન્દ્ર વચ્ચેનું. આ કોનું મોટો અંતર? કેન્દ્ર વચ્ચે બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? ડી ડિસ્ટન્સ. ઓકે, એટલું આપણે ધારી લીધું. હવે તમે છોકરાઓ અહીંયા તમે એક પોસિબિલિટી તમારી જાતે વિચારો કે ભાઈ અહીંયા જો બે વર્તુળ છેદા છે પણ કેવી રીતે છેદે છે, કે ભાઈ અંતર અને ત્રિજ્યા વચ્ચે શું એવો સંબંધ હોય? તો બંને વર્તુળ એકબીજાને બે બિંદુમાં છે. ભાઈ તમે વિચારો કે જો આ બંને વર્તુળો છે કેન્દ્ર વચ્ચેનું અંતર તમે ધ્યાનમાં લ્યો તો છોકરાઓ કેટલું થાય? એક તો આ છે આર વન અને આ ઉપરનું છે આર ટુ, તો આર વન માઇનસ આર ટુ જેટલું છે કે એનાથી વધારે છે અંતર. જો તો બે ત્રિજ્યા છે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય? કુલ વધી વધીને આર વન વત્તા આર ટુ જ્યારે છેદતા હોય ત્યારે. તો જો તો આર વન વત્તા આર ટુ એની કરતાં અંતર વધારે છે કે ઓછું છે? બે ત્રિજ્યાનો સરવાળો કરો તો એની કરતાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર ડી એ આર વન વત્તા આર ટુ કરતાં વધારે છે કે ઓછું છે? આ જો તો આપણી જે પોસિબલ જવાબ આપ. હા, તો બંનેના સરવાળા કરતા છે ભાઈ, એ તો તમને ખબર તો પડે ને છોકરા શું થયું લે છે. ઓકે, એક તો આ પોસિબિલિટી એટલે કે જ્યારે પણ બંને કેન્દ્રને એટલે કે ભાઈ બે વર્તુળની ત્રિજ્યાનો સરવાળો તમે કરો અને જો સરવાળા કરતા ડિસ્ટન્સ ઓછું હોય તો તમને એટલું એક જાણ પડે કે શું કે ભાઈ કદાચ બે બિંદુમાં છેદતું હશે. આ એક હજી એક બીજું કારણ પરફેક્ટ કાઢીએ, હજી થોડુંક આપણે નજીક જઈએ ચોકસાઈ તરફ કે આ જે અંતર છે છોકરાઓ, આ આર વન માઇનસ આર ટુ કરતાં બંને વચ્ચેનું અંતર વધારે છે કે ઓછું છે? બંને કેન્દ્ર વચ્ચેનું અંતર આર વન માઇનસ આર ટુ કરો એની કરતાં અંતર છે વધારે છે કે ઓછું છે? તો છોકરાઓ આર વન આર વન માઇનસ આર ટુ કરતાં ડિસ્ટન્સ કેટલું છે? વધારે છે. પણ સરવાળા કરતા કેટલું છે? ઓછું છે. જ્યારે પણ આવી પોસિબિલિટી બને ત્યારે એનો મતલબ શું થાય? કે આ બંને વર્તુળો એકબીજાને ભિન્ન બિંદુમાં છેદતા હોય. પણ અહીંયા છોકરાઓ એક અહીંયા ખાસ માનાંક કરવામાં બોર્ડ કરવામાં આવે, એનું શું કારણ? કારણ એટલું કે આપણે સરવાળા બાદબાકી કરતા હોય, અંતરની વાત આવતી હોય ત્યારે અંતર હંમેશા પોઝિટિવ હોય. કદાચ છે ભાઈ ત્રિજ્યા આર વન નાની હોય અને આર ટુ ત્રિજ્યા મોટી હોય તો આપણે સરળ બાદબાકી કરીએ તો માઇનસમાં જવાબ આવે. પણ અંતર હોય એ કોઈ છોકરાઓ માઇનસમાં હોય ને ત્રિજ્યા કોઈ માઇનસમાં, આ કોનું બાયોમેટ્રિક ઓપન થાય છે. તો એટલા માટે છોકરાઓ આ જ્યારે બાદબાકીની નિશાની કરીએ છીએ ત્યારે બંનેની ફરતે એટલે બાજુમાં શું મૂકવામાં આવે છે? માનક. જેથી કરીને માનકની તો તમને ખબર જ હોય એની અંદર કોઈ પણ માઇનસ વેલ્યુ પ્લસ હોય, બહાર એની વેલ્યુ થાય માનક છૂટે એટલે કેવી રીતે પ્લસ થઈ જાય. તો અહીંયા એક પોઈન્ટ પહેલો કે ભાઈ બે વર્તુળ એકબીજાને કદાચ છે બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો ક્યારે છેદે? ત્યારે જો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર બંને વર્તુળની ત્રિજ્યાના સરવાળા કરતાં ઓછું પણ એ બંને ત્રિજ્યાની બાદ બાકી કરતાં કેવું હોય? વધારે હોય. ત્યારે છોકરાઓ તમને પરીક્ષા પ્રશ્ન પૂછાણો હોય વિકલ્પમાં
કે ભાઈ દાખલા તરીકે અંતરને ઉપર આપી દીધો હોય અને આવી રીતે પણ ક્યારેક બેઠો વિકલ્પો પૂછી લે કે ભાઈ આ વિધાન તમને આપેલું છે તો વિકલ્પો આપ્યા હોય કે આ જે વર્તુળ છે આ પરિસ્થિતિના આધારે વર્તુળ છે ભાઈ બે બિંદુઓમાં છેદ છે કે એક જ બિંદુએ સ્પર્શે કે એક પણ બિંદુમાં છેદ છે નહીં એવા પોસિબલ ઓપ્શન આપ્યા હોય તો અહીંયા છોકરાઓ તમારે જવાબ યાદ રાખવાનો કે ભાઈ જ્યારે પણ R1 માઇનસ R2 કરતાં અંતર વધારે હોય અને R1 પ્લસ R2 કરતાં અંતર કેવું હોય ઓછું હોય ત્યારે છોકરાઓ શું થશે કે ભાઈ વર્તુળ છે બે ભિન્ન બિંદુઓમાં છે આ પહેલી પોસિબિલિટી આ બીજી પોસિબિલિટી હવે બીજું તમે વિચારો શું કે ભાઈ આ અંદરના વર્તુળની વાત કરી છે હવે કદાચ છે આ વર્તુળ છે એવું પણ ક્યારેક બન્યું કે ભાઈ એક જ બિંદુએ સ્પર્શે શું થાય એક જ બિંદુએ સ્પર્શે જો તમને તો ખબર હોય સ્પર્શક એટલે ભાઈ એક બિંદુમાંથી જે પસાર થતો એને શું કહેવાય છોકરાઓ સામાન્ય હોય એક જ બિંદુને સ્પર્શક કહે છે તો અહીંયા તમે જુઓ છો ત્રિજ્યામાં તો બંને વર્તુ આપણે OR1 ને PR2 ધ્યાનમાં લઈશું બરાબર છે આ બીજી પોસિબિલિટી વિચારીએ કે કદાચ એક જ બિંદુમાં સ્પર્શતું હોય તો OP R1 અને IIP સુધીનો અંતર R2 થાય બરાબર છે તો છોકરાઓ આ બંને આમાં પાછી પોસિબિલિટી એ પણ શક્ય બને શું એક જ બિંદુએ સ્પર્શતું હોય તો એની અંદર આ એક આ પોસિબિલિટી અને સાથે સાથે કદાચ આ બહારથી છેદે છે બહારથી સ્પર્શે છે તો ક્યારેક તો એવું પણ પોસિબલ બને બે વર્તુળ હોય એ ક્યારેક અંદરની બાજુએથી પણ આ એક બિંદુએ સ્પર્શ બને ને પોસિબિલિટી તો એમ હવે ખબર પડી કે અહીંયા ઓ કેન્દ્ર વાળું દાખલા તરીકે કોઈ પણ તમે કેન્દ્ર લઈ શકો આનું કેન્દ્ર પી છે આની ત્રિજ્યા કેટલી 5 R1 છે પીની ત્રિજ્યા R2 છે ઓની ત્રિજ્યા કેટલી છે R1 છે બરાબર છે તો હવે છોકરાઓ આ બે પોસિબિલિટી છે એક જ બિંદુએ સ્પર્શવાની કાં તો બહારથી સ્પર્શે કાં તો અંદરથી પણ સ્પર્શતું હોય તો એટલે શું નથી થતું ભાઈ તને એટલે આ લખું એ નથી દેખાતું કે ભાઈ ડિસ્પ્લેમાં નથી કશું દેખાતું તો છોકરાઓ અહીંયા છો હવે એક બિંદુએ ક્યારે સ્પર્શે તો કે છોકરાઓ અહીંયા તમે જુઓ જ્યારે પણ બે વર્તુળ એક બહાર એક જ બિંદુએ છેદતા હોય તો જો કદાચ છે ભાઈ બે વર્તુળ એક જ બિંદુએ છેદતા હોય એટલે કે બંને ભાઈ વર્તુળ છેદ બિંદુ એક સામાન્ય એક જ બિંદુ સામાન્ય હોય તો બહાર તે બતાતું નથી એમ તો હવે અહીંયા તમે જુઓ કે જો એક જ બિંદુએ છેદતા હોય અને બહારથી વર્તુળ સ્પર્શતું હોય છેદતું હોય તો છોકરાઓ શું થાય એમાં કઈ પોસિબિલિટી બને તો તમે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓ અને પી વચ્ચેનું અંતર કેટલું થાય તો કે ડિસ્ટન્સ ડી કેટલું છે જો તો એક R1 + R2 જ્યારે પણ R1 + R2 જેટલું ડિસ્ટન્સ થાય બંને કેન્દ્ર વચ્ચેનું ત્યારે એનો મતલબ શું થયો કે આ બંને વર્તુળો છે એકબીજાને R1 અહીંયા સુધી આવી ગયું અને R2 નું અંતર છે અહીંયાથી અહીંયા સુધી તો જો તો બંને ક્યાં ભેગા છે એક જ બિંદુએ છે તો જ્યારે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી એ જ્યારે બંને ત્રિજ્યાના સરવાળા જેટલો થાય તો એનો મતલબ શું થયો કે બંને વર્તુળ એકબીજાને બહારથી ક્યાંથી બહારથી એકબીજાને એક જ બિંદુમાં છેદે છે ઓકે આ બીજી પોસિબિલિટી હવે કદાચ છે આ બહારથી છેદે છે કદાચ તો બહારથી છેદતું હોય તો બંને વચ્ચેનું કેન્દ્ર વચ્ચેનું અંતર બેના સરવાળા જેટલું હોય પણ જો અંદરથી સ્પર્શતું હોય તો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય તો છોકરા તમે અહીંયા જુઓ છો કે ભાઈ મોટા વર્તુળ છે એની ત્રીજા R1 છે અને બીજું વર્તુળ છે એની ત્રીજા R2 છે તો તમને ખબર પડે કે આ ઓ અને પી વચ્ચેનું અંતર જોતું હોય તો શું કરો તમે તો કે કશું જ નહીં આ મોટી ત્રિજ્યા R1 છે એમાંથી તમે નાની ત્રિજ્યા R2 બાદ કરી દો આટલો ભાગ બાદ કરી દો તો આટલો ભાગ વધે કે ન વધે ભાગ વધે
એટલે કે આ બંને ત્રિજ્યાની તમે બાદ બાકી કરો, મોડ રાખવાનું બાદ બાકી માં. હા લખવું એ નથી તમને દેખાતું અંદર નું, કે પછી છોકરા ડિસ્પ્લે પર કશું નથી દેખાતું, જયારે પ્રશ્ન છે નથી દેખાતો, એ છોકરા મને જવાબ આપો તો કે લખવું એ જ નથી દેખા અંદર નું, કે ડિસ્પ્લે માં નથી કશું દેખાતું. ઓકે હા, હવે તો છોકરા જયારે તકલીફ એવી પડે ફરી વાર રિજોઇન થઈ જતો, બરાબર છે? એટલે તો હવે અંતરની બાજુએથી વર્તુળ છે તો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર આર વન માઇનસ આર ટુ જેટલું હોય, તો એનો મતલબ એ થયો કે બંને વર્તુળો છે એકબીજાને અંદરથી એક જ બિંદુએ છેદતા હોય. આ પહેલી પોસિબિલિટી પર કે છેદવાની, આ બીજી પોસિબિલિટી પોસિબિલિટી એમાં બીજી પોસિબિલિટીમાં આપણે કેટલા ભાઈ પરિસ્થિતિ જોઈએ? બે પરિસ્થિતિ જોઈએ. ઓકે ઓકે, થોડું નેટવર્ક સ્પીડ થાય છે ને થોડા ઓછી વધુ થાય. હવે હવે આ બે પોસિબિલિટી છોકરાઓ ખબર પડી ભાઈ, એક જ બીજું છેદતા હોય, જો કાં તો બહારથી છેદે કાં તો અંદરથી છેદે, જો બહારથી છેદતા હોય તો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય? બંને ત્રિજ્યાના સરવાળા જેટલું. અને જો અંદરથી છેદતા હોય તો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે બંને ત્રિજ્યાની બાદ બાકી જરૂર. ઓકે આ બીજી પરિસ્થિતિ. હવે ત્રીજી પરિસ્થિતિ કે ભાઈ એક પણ બિંદુમાં ન છેદે. શું કીધું? એક પણ બિંદુમાં ન છેદે. તો ભાઈ દાખલા તરીકે તો જો આ બંને વર્તુળો છે, એકની ત્રિજ્યા આર વન છે, એકની ત્રિજ્યા આર ટુ છે, તો બંને એકબીજાને છેદે છે? તો કે ના, છેદતો નથી. તો આના માટે તમે શરત તૈયાર કરી હોય તો કેવી શરત તૈયાર કરી શકો? કે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું? ડી. તો ડી કેટલું હોય ત્યારે છોકરાઓ છે એ બંને વર્તુળો એકબીજાને છેદે નહીં? તો કે આર વન અને આર ટુ જો ભેગા કરો અને એટલું ડિસ્ટન્સ થાય તો બંને એક બિંદુમાં છેદે, પણ આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર આર વન અને આર ટુ ને ભેગા કરો એટલે કે અહીંયા તમે લખો આર વન અને આર ટુ, બરાબર છે? આ બંને ભેગા કરો તો બંને વચ્ચેનું અંતર બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર છે જો આર વન અને આર ટુ જેટલું જ થાય તો છોકરા એક બિંદુમાં છેદતું હોય, પણ એ બંનેના સરવાળા કરતા જો એ બંને વચ્ચેનું અંતર વધારે હોય તો એનો મતલબ શું થયો? કે બંને વર્તુળો એકબીજાને છેદે છે નહીં. આ ક્યારે? જો બહારથી નથી છેદતા. પછી આમાં બીજી પણ પોસિબિલિટી પડે કે ભાઈ એક વર્તુળ છે એની અંદર આ બહારથી પણ ન છેદે, કદાચ એવી રીતે હોય અંદર બીજું વર્તુળ હોય તો અંદરથી પણ આ વર્તુળો એકબીજાને, આ કોનું વ્યૂ ઓપન થાય છે વારે ઘડીએ, તો આ વર્તુળો છે જો એકબીજાને છેદે છે તો આમાં છેદવાની પોસિબિલિટીમાં પણ બે ભાઈ, એક પણ ન છે કાં તો બહારથી પણ ન છેદતું હોય કાં તો અંદરથી પણ ન છેદતું હોય, તો એના માટે છોકરાઓ પોસિબિલિટી શું તમારે વિચારવી પડે? એકની ત્રિજ્યા આર, એકની ત્રિજ્યા આર. તો શું થાય છોકરાઓ, ક્યારે આ એકબીજાને ન છેદે? તો કે ભાઈ બંનેની તમે શું કરશો છોકરાઓ? બાદ બાકી કરો. જો તો આ બંનેની બાદ બાકી કરતા છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર તે વધારે હોય કે ઓછું હોય ત્યારે ન છે તે? હેલો છોકરા લોજિક કરો તો એટલે કે આ ડિસ્ટન્સ છે એ છોકરાઓ એના કરતા જરા તફાવત છે બંને ત્રિજ્યાનો, જો મોટો આવતો હોય તો બંને વર્તુળો એકબીજાને છેદે નહીં. અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે જો બંને સરવા આપણે આ પછી પેલી જોઈએ એમાં જો બંને ત્રિજ્યાના સરવાળા કરતાં અંતર મોટું હોય તો એ બહારથી ન છેદતા હોય, એટલે કે વર્તુળ એકબીજાની અંદર આવેલું હોય ને બહાર હોય. એટલે જો બીજી પોસિબિલિટીમાં તમે જુઓ
કે આને સરવાળા કરતા નાનું હોય તો અને બીજી પોસિબિલિટી તો વિચાર આર વન માઇનસ આર ટુ કરતા શું હોય છોકરાઓ તો છોકરાઓ જ્યારે પણ તફાવત છે બંને ત્રિજ્યાનો છે ડિસ્ટન્સ કરતા કેવો હોય વધારે હોય તો બીજા કેસમાં શું થાય છોકરાઓ વર્તુળ છે નથી છેડતા પણ ક્યાં બહારથી કે અંદરથી તો કે અંદર બરાબર છે તો આવા કુલ છોકરાઓ વર્તુળ એકબીજાને છેદે કે ન છેદે એવા કુલ આપ જોવી તો મૂળ ત્રણ પ્રકાર થાય એની અંદર પરિસ્થિતિ પાંચ થાય છે કઈ રીતે તો અહીંયા પહેલી પરિસ્થિતિ જ હોય પહેલું આપણે ભાઈ બે બિંદુમાં છેદતા હોય તો ક્યારે આપણને ખબર પડે કે બે આ વર્તુળો છે બે એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે છે તો કે ભાઈ એ ડિસ્ટન્સ છે એ આ બંનેની ત્રિજ્યાના તફાવત કરતાં કેવું હોય વધારે હોય જો અહીંયા અને અહીંયા આ બંને વચ્ચે ભૂલ ન કરતા જો અહીંયા ડિસ્ટન્સ બંનેના તફાવત કરતાં કેવું છે વધારે છે અને આમાં ડિસ્ટન્સ કેવું છે ઓછું છે તો બંનેના તફાવત કરતાં અંતર વધારે હોય અને બંને ત્રિજ્યાઓના સરવાળા કરતાં અંતર કેવું હોય ઓછું હોય ત્યારે સમજવાનું કે આ બંને વર્તુળો એકબીજાને ભિન્ન બિંદુઓમાં છેદ છે બે ભિન્ન બિંદુઓ હવે બીજી પોસિબિલિટી વિચારી ભાઈ કદાચ છે વર્તુળ બે ભિન્ન બિંદુમાં નહીં પણ ભાઈ એક જ બિંદુમાં છેદતું હોય તો એમાં પણ આપણે બે પોસિબિલિટી જોઈએ કાં તો બહારથી એક બિંદુમાં છેદતું હોય કાં તો અંદરથી એક બિંદુમાં છેદતું હોય તો બહારથી એક બિંદુમાં છેદતું હોય કેમ ખબર પડે તો કે જો બંને આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર બંને ત્રિજ્યાના સરવાળા જેટલું થાય બરાબર પરફેક્ટ તો એનો મતલબ એ થયો કે બંને બહારથી એકબીજાને સામાન્ય એક બિંદુમાં છેદે છે અને જો બીજી પોસિબિલિટી કે ભાઈ કદાચ અંદરથી છેદતું હોય તો એક બિંદુમાં તો છોકરા હોય ડિસ્ટન્સ બંને ત્રિજ્યાના તફાવત જેટલો થાય એટલે બહાર બાકી જેટલું થતું હોય તો એનો મતલબ એ ચડજો બરાબર આવે છે ડિસ્ટન્સ બરાબર આવે છે તો સમજી લેવાનું એક જ બિંદુમાં છેદતું હોય અને પણ અંદરથી છેદશે કે બહારથી જો સરવાળો હોય તો બહારથી છેદતું હોય બાદ બાકી હોય તો અંદરથી અને ત્રીજી પોસિબિલિટીમાં આપણે શું જોયું કે ભાઈ કદાચ ચાલો વર્તુળો ન પણ છેદતા હોય એવું પણ બને તો ન છેદતા હોય તો એમાં પણ બે પોસિબિલિટી હોય કાં તો બેટે વર્તુળ અલગ અલગ હોય એટલે કે એક વર્તુળ બીજા વર્તુળ બહાર આવેલું હોય અને એક એ પણ પોસિબિલિટી અંદર બને કે એક વર્તુળ છે બીજા વર્તુળની અંદર પણ આવેલું હોય એવું પણ પોસિબિલિટી બની શકે તો જો કદાચ બહારથી ન છેદતા હોય તો એ બંનેની ત્રિજ્યાનો સરવાળો કરો તો પણ એની કરતાં બંને કેન્દ્ર વચ્ચેનો અંતર કેવું થાય વધારે થાય અને જો કદાચ છે અંદરથી છેદતા ન હોય તો છોકરાઓ એમાં શું થશે કે આર વન માઇનસ આર ટુ બંનેનો તમે તફાવત લેશો તો પણ એ ડિસ્ટન્સ કરતાં કેવો હોય તફાવત વધારે હોય ડિસ્ટન્સ કેવું હોય વધારે હોય તો એનો મતલબ એ થયો કે અંદરથી છેદતા નથી એટલે તમે સિમ્પલી યાદ રાખી શકો માઇનસ સોળો આવે તો અંદરનું વાત સમજવાની પ્લસ સોળો આવે તો બહારની વાત આટલી આ પોઈન્ટની છોકરાઓ ખબર પડી દરેક વિદ્યાર્થીને બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું આમાંથી વિકલ્પ ઘણા બની શકે જેટલા બનાવો એટલા બની શકે રકમ તમે એપ્લાય કરે ગમે રીતે પણ જો તમે પોઈન્ટ સમજાવ હોય તો કોઈ તકલીફ પડે નહીં ઓકે ચાલો તો આમાં છોકરાઓ પહેલે ક્વેરી આ પાંચ આ પરિસ્થિતિ પાંચ છે ધ્યાનમાં રાખવાની સારું હવે આ વર્તુળના છેદવાળી વાત પૂરી થાય હવે બીજો પોઈન્ટ આવે છે બે વર્તુળ સામાન્ય સ્પર્શ બે વર્તુળ હોય એના સામાન્ય સ્પર્શક એવા ખાસ કે બે પ્રકારના સામાન્ય સ્પર્શક એક તો બાહ્ય અને આંતરિક બાહ્ય અને એક આંતરિક તો એ કઈ રીતે દાખલા તરીકે બાહ્ય સ્પર્શ આ બે વર્તુળો છે દાખલા અને દોરી આ વર્તુળ છે છે કે નથી છે એ અત્યારે તમારે ધ્યાનમાં લેવાનું નથી માત્ર માત્ર બે વર્તુળ ધ્યાનમાં લેવાના છે એમાં તમારે શું ધ્યાનમાં સ્પર્શક સામાન્ય સ્પર્શક એટલે કે બંનેનો સ્પર્શક એક જ હોય એક જ રેખા છે બે વર્તુળો સ્પર્શક બનતો હોય એનું શું કહેવાય સામાન્ય સ્પર્શક આ જુઓ કદાચ છે આ વર્તુળની બહારથી એક રેખા છે બંને વર્તુળે એક જ બિંદુમાંથી પસાર થાય છે જુઓ તો આ વર્તુળ છે આ બંને વર્તુળની અંદરની બાજુ છે કે આ કેન્દ્રની આ કેન્દ્રની બહારની બાજુ કહેવાય કે અંદરની બાજુ કહેવાય આ બંને કેન્દ્ર છે એની એક જ બાજુ આવેલી છે ને રેખા અથવા તો એ નીચે છે ઓકે હા તો અહીંયા જોવો છો
એટલે કે તમારે ભાઈ નક્કી કરવું હોય કે ભાઈ આ બાહ્ય સાવર્ય સ્પર્શક છે કે આંતરિક, તો આ બંને જો હતો બંને કેન્દ્રથી દાખલા તરીકે મેં આ એક સ્પર્શકની વાત કરી અથવા તો હું આ નીચેના સ્પર્શકને ધ્યાનમાં લઉં તો આ બંને સ્પર્શક આ સ્પર્શક છે એ કેન્દ્રની એક બાજુ આવેલી રેખા છે કે નહીં, તો કે હા. એટલે નીચેના સ્પર્શકને તમે ધ્યાનો એવા પણ તમે કહી શકો આ રેખા એટલે કે આ સ્પર્શક પણ આ કેન્દ્રની એક જ બાજુ આવેલી રેખા છે. એટલે તમારે બાહ્ય સ્પર્શક છે કે કેમ એ તમારે નક્કી કરવું હોય આકૃતિ પર, તો તમને ખબર પડે શું કે જ્યારે કોઈ પણ સ્પર્શક રેખા તમને જ્યારે સ્પર્શક રેખા વર્તુળના કેન્દ્રની બંને વર્તુળના બરાબર છે બે વર્તુળ વાત કરીએ બંને વર્તુળના કેન્દ્રની એક જ બાજુએ તો તે સ્પર્શકને કેવો કહેવાય? બાહ્ય કેશ બાહ્ય હોય તો તે સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. સામાન્ય શબ્દ એટલા માટે કે બંનેમાં કોમન છે એક જ છે સ્પર્શક કહેવાય. હવે હલો બાહ્ય સામાન્ય સ્પર્શકમાં તમને ખબર પડી ગઈ કે ભાઈ વર્તુળની શું હોય ભાઈ કેન્દ્રની એક જ બાજુ આવેલી હોય. હવે કદાચ ચાલો બીજી આંતરિક સામાન્ય સ્પર્શક કે વાત કરીએ એક જ બિંદુ માં પસાર થાય એવું સમજો છે માત્ર એક જ બિંદુ માં પસાર થાય તો જો તો જ્યારે પણ આ સ્પર્શક રેખા હોય એટલે કે એ સ્પર્શક રેખાની બંને વિરુદ્ધ દિશામાં વર્તુળના કેન્દ્ર થઈ જો એક આ બાજુ છે જમણી બાજુ એક ડાબી બાજુ તેની વિરુદ્ધ બાજુ થાય તો તમે આંતરિક સ્પર્શક કેવો હોય તો તમે શું કહી શકો કે જ્યારે પણ સ્પર્શક રેખાની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ બાજુએ શું આવેલા હોય વર્તુળના કેન્દ્ર આવેલા હોય તે એવા સ્પર્શકને કેવો કહેવાય છે? આંતરિક સામાન્ય સ્પર્શક. આટલા બે પોઈન્ટમાં ખબર પડે બાહ્ય સ્પર્શક હોય એમાં વર્તુળના કેન્દ્રની એક જ બાજુએ હોય, જ્યારે આંતરિક હોય એમાં શું હોય કે એમાં વર્તુળના કેન્દ્ર છે કેવા હોય એકબીજાની વિરુદ્ધ પણ કોની સાપેક્ષે તો કે આ સ્પર્શક. ઓકે કદાચ એવી રીતે વર્ત પડે આવી રીતે. ઓકે સારું તો આ તમને સ્પર્શકની હવે ખબર પડી ગઈ. હવે દાખલા તરીકે પ્રશ્ન હવે આ વર્તુળના સામાન્ય સ્પર્શકની વાત થાય હવે અંદર એક થોડો પોઈન્ટ લઈએ. હવે તમે મને આ પોસિબિલિટી દેખાડો આ બંને વર્તુળો છે ભાઈ એના છેદ બિંદુ કેટલા છે? આ બંને વર્તુળ બે છેદ બિંદુ છે એક છેદ બિંદુ છે કે એક પણ છેદ બિંદુ નથી? તો મને એની શરત લખાવો તો એક સ્પર્શ બિંદુ ની. ઓકે મને એક સ્પર્શ બિંદુ ની શરત લખાવો. હાલો કેટલા મને સામાન્ય સ્પર્શક મળે? કેવા સામાન્ય? બાકી એક વર્તુળ તો અસંખ્ય સ્પર્શકો હોય બિંદુએ બિંદુએ તમને સ્પર્શક જોવા મળે, પણ હવે મને જવાબ આપો તો આ બે વર્તુળને જ્યારે એવી કન્ડિશન હોય ત્યારે કેટલા સ્પર્શક મળશે વિચારો. આ એક પછી આ બીજો અહીંયાથી પણ તો બંનેનું એક જ બિંદુ છે તો આ પણ કેટલો થાય? ત્રણ સ્પર્શક છે. આ કેટલાય કેટલા સ્પર્શક છે છોકરાઓ? આ કોનું ભાઈ બ્યુટો પણ છે. હા તો એટલે કે જ્યારે આવી કન્ડિશન હોય પરીક્ષામાં પ્રશ્ન પૂછે આવી કન્ડિશન આપી હોય માટે કેટલા ખાલી જગ્યા સ્પર્શક મળે કેટલા મળે તરત શરત યાદ આવી જોઈએ કે હા કે ડીબરા આરો પ્લસ આર ક્યારે થાય? તો કે બંને વર્તુળો બહારથી એકબીજાને એક બિંદુ ત્યારે તમે વિચારો યાદ આવે કે એક આયા સ્પર્શક કરી શકાય સામાન્ય સ્પર્શક કહેવાશે અને એક આયા
એની સિવાય તમે આ બંને વર્તુળ માટે સામે સ્પર્શક દોરી શકતા નથી. દોરી શકાય છે તો કેમ? તો જ્યારે પણ આવી કન્ડિશન હોય ત્યારે તમને કુલ કેટલા સ્પર્શક મળ્યા? ત્રણ. બરાબર છે છોકરાઓ, આ ખાસ સરસ ધ્યાનમાં રાખો. હજી એક બીજી આપણે પછી આપણે કુલ કેટલે પાંચ પરિસ્થિતિ જોઈ હતી ને છોકરાઓ, પાંચ પરિસ્થિતિ જોઈ હતી. એમાં આપણે છોકરાઓ શેની વાત આવી કે ભાઈ બંને એક જ બિંદુમાં છે, તો આમાં નામાં એક બીજી આપણે પરિસ્થિતિ જોઈ હતી કઈ, કે કદાચ ચાલો બહારથી એક બિંદુમાં છે દેશે, તો બીજી પોસિબિલિટી પણ હતી કદાચ અંદરથી પણ એક બિંદુમાં છે. તો આમાં છે છોકરાઓ, એટલે કે આ કન્ડિશન કઈ થઈ છોકરાઓ? આર વન માઇનસ આર ટુ. તો છોકરાઓ આના માટે તમે વિચારો તો આમાં મને કેટલા સ્પર્શક મળશે? સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી મળશે મને? હા કેટલી મળશે? પરીક્ષ સવા પ્રશ્ન પૂછાય ડી બરાબર આર વન માઇનસ આર ટુ માટે સ્પર્શકની સંખ્યા ખાલી જગ્યા છે, કેટલો જવાબ આવે? એવી જ રીતે હવે આપણે કેટલી પરિસ્થિતિ ભેડા? એક બે. હવે આપણે છોકરાઓ એક આ છેલ્લી પરિસ્થિતિ એક જ બિંદુમાં છે એની માટે આપણે જોઈ. હવે આપણે એક ઇન્ટર પરિસ્થિતિ જોઈ હતી, કદાચ બે બિંદુમાં છેદતી હોય તો એના માટેની પણ આપણે પરિસ્થિતિ જોઈ છે ને. બે બિંદુમાં છેદે તો એના માટેની પરિસ્થિતિ શું હતી છોકરાઓ? આમાં જુઓ તો છોકરાઓ આના માટેની શું પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લીધી હતી? આર વન આર, શું પરિસ્થિતિ ધ્યાનમાં લીધી હતી? કે આ બંને કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ ડી કેટલું હોય? આર વન માઇનસ આર ટુ કરતાં મોટું તફાવત હતા, અને એ નાનું કોના કરતા હોય? તો કે આર વન પ્લસ આર ટુ કરતાં નાનું વાપરે. આવી કન્ડિશન હોય ત્યારે છોકરાઓ સ્પર્શકની સંખ્યા કેટલી મળે આપણને? વિચારો કેટલી મળશે? જો એક અહીંયાથી દોરી શકાય અને એક ક્યાંથી દોરી શકાય? અહીંયાથી. ઓકે, હવે બીજે કે અહીંયાથી દોરી શકાય આ સ્પર્શક કહેવાય છે છોકરાઓ? આ સ્પર્શક. ઓકે સરસ, ન કહેવાય, આ છેદિકા થઈ જાય. તો આ આપણને કેટલા છોકરાઓ કઈ સ્પર્શક મળ્યા? બે. આવા કેટલા સામાન્ય સ્પર્શક મળ્યા? બે. ઓકે, પછી આપણે એક પહેલી કન્ડિશન, પહેલી કન્ડિશન ઓકે ઓકે ઓકે